यथावत छे, जेने कारणे शहेरमां ठेर ठेर पाणी भरावाने अने નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધીને 16 ફૂટ થયું છે. નદીમાં વધતા જળસ્તરની સપાટીને કારણે સયાજીગંજની નવી જામવાળી વસાવટના રહીશોનો જીવ वडोदरा शहर में छेल्ला 3 दिवस पड़ेला अविरत वरसाद ने कारण वडोदरा में ठेर ठेर पानी भरा है, जेने कारण आज उपरवास में वरसाद पड़वाने कारण विश्वामित्री नदी पर 2 कांठे थी रही है. तेनी सपाटी आज 16 फूट जेटली ऊंची था. अकोट सयाजीगंज ने परशुराम भट्ठा है, परशुराम भट्ठा जामवाड़ी विस्तार में पाछड़ तला है, नजीकती विश्वामित्री नदी पसार थी तेनु पानी पण तला में घुसी आता. हवे छेर जे नदी कांठा विस्तार में रहता जामवाड़ी लोग ने एक તેમને એક દહેશત ફેલાઈ ગઈ છે કે ગત વર્ષે જે રીતે પાણી ઘરમાં ઘૂસ્યા હતા તેથી પાણી ફરી ના વળે તે માટે સાવચેતીને પગલે આજે રહીશો પણ પોતાના માલ સામાન જે ઘર વખરી છે તે બાંધીને પૂરા સલામતી સ્થળે ખસેડવાની પણ એક જવાબદારી સોંપીને તે લોકો જઈ રહ્યા છે. ને વાત કરીએ કે જે રાજુભાઈ છે એના સામાજિક કાર્યકર તમને પૂછે કે જે ગત વર્ષ કે આ વર્ષે કેવું તમને લાગે છે? જી રાજુભાઈ, આજે જે વરસાદ પડી રહ્યો છે નર્મદા જે વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહી રહી છે એનું પાણી પણ અહીં ઓસરી આવવાનું પણ તમને ડર લાગે છે તો શું કહેશો? પગલાં લીધા આમાં એવું છે કે આ હર વર્ષે આવી રીતે પાણી આવે છે અને તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રીને નદીની જે ફાળ બનાવેલી છે બહુ વર્ષો જૂની છે અને અહીંના કોર્પોરેટર છે અમારા મનીષભાઈ પગાર, એમને બી વારંવાર રજૂઆત કરી છે, મેયર સાહેબને રજૂઆત કરી છે અને આ પાણી આટલું બધું ના ભરાય અગર જો કોઈ એક્શનમાં કોર્પોરેશન આવતી હોય તો. હજુ બી બહુ સ્પીડમાં પાણી આવે છે, ત્યાંથી પેલી ફાળ છે અને અહીં મગરો 4 થી 5 મોટા મોટા મગરો છે, નાના નાના છોકરાઓ રમે છે અને આવી મહામારી ચાલે છે જ્યારે કે લોકડાઉન છે, લોકડાઉન ભલે અરે કોરોના વાયરસ હમણાં ચાલી રહ્યું છે અને મહામારી એટલી બધી ફેલાઈ રહી છે. આવી મહામારીના અંદર અગર જો પાણી વધારે ફેલાશે તો કઈ પરિસ્થિતિ બીજી થશે? અને તમે જોઈ શકો છો સામે સયાજી હોટલ બનાવી છે, ગેરકાયદેસર છે, પુરાણ કરેલું છે, અહીંયા પુરાણ કરેલું છે, અહીં પુરાણ કરેલું છે, બધી જગ્યા પર પુરાણ કરેલું છે. આ પુરાણના કારણે પાણી અહીંયા આવે છે તો શું અહીંયા આગળ પુરાણ થઈને ગવર્મેન્ટ કોઈ સારા મકાન બનાવીને અહીંની અહીંના રહીશોને નહીં આપી શકતા? તેમની જવાબદારી છે, તે પૂરી કેમ નથી કરતા? તો હાલ ચલો આ પાણી જો વિશ્વામિત્ર પાણી ફરી વળશે જામવાળી નવી નગરીમાં તો તમે ક્યાંક કોઈ તંત્રને જાણ કરી છે ક્યાંક સલામત સ્થળે લઈ જવાનું કે કોઈ? વોર્ડ નંબર 12 અમારું લાગે છે, મનીષ પગાર લાગે છે અને એમને ફોન કર્યો છે, ફોન નથી ઉઠાવતા. મેયર સાહેબને ફોન કર્યો છે, એમને બી ફોન નથી ઉઠાવ્યો. અને આવું છે કે અહીં આગળ બધી આ મિલીભગત ચાલે છે સરકારની અને આ મિલીભગતના અંદર તમે જોઈ શકો છો કે બિલ્ડરોનો ફાયદો થાય છે, ગરીબ નરથી નત્તર થઈ રહ્યો છે અને મરતો જઈ રહ્યો છે. સરકારનો ઉદ્દેશ છે કે રોટી કપડાને મકાન આપવા જોઈએ અને આ રોટી કપડા મકાન ગરીબોને નથી મળતું, લોકોના પેટ ફાડીને આ સત્તાધીશો એમના ખિસ્સા ભરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે જ્યારથી મોદી સરકાર બેસી છે, મોદી સરકાર એમનું કામ કમ્પ્લીટ કરે છે પણ એમના હાથ નીચે જે ગદ્દારો બેઠેલા છે, જે ખિસ્સા ભરી રહ્યા છે કરોડો રૂપિયાના, આ કૌભાંડ થઈ રહ્યો છે ગુજરાતના વડોદરા શહેરના અંદર. અને આવા આ સયાજીગંજ વિસ્તાર નહીં બલ્કે બધા બહુ વિસ્તાર એવા છે જ્યાં આ બધી ઘટના થઈ રહી છે. આ તો જામવાળી જે તળાવના જે સ્થાનિક રહીશ છે તેમને પણ પૂછીએ કે ગત વર્ષે જે રીતે સમસ્યા સર્જાય છે તે આ વર્ષે સમસ્યા સર્જાશે કે તેનો કેવો ડર લાગે છે પૂછે. શું નામ તમારું? મારું રમીલાબેન નામ છે. અને સાહેબ, અમે વર્ષો વર્ષ આવી રીતના ડૂબાઈ ગઈએ છે અને બધું અમારું બધું બેકાર થઈ જાય છે. અમારે જવું કંઈ સામાન લઈને, કેમ કે અમારું કોઈ ઘર નથી કે મકાન, આ મકાન છે, અમારે ક્યાં જવું? ભૂખા તરસા કંઈ કોઈ સામાન મૂકવા દેશે કે કોઈ અમુને ઊભું રહેવા દેશે કે કોઈ જમવાનું આપશે? કોઈ જમવાનું બી નહીં આપે. શું હવે અમારે જવું કઈ? આ કઈ જવું? ઘર મૂકીને પાણી ઘર પાસે આવી ગયું છે. હવે અમે કઈ જઈએ? પેક કર્યો છે તો ક્યાં જશો? ક્યાં તમને કોઈ એ જ અમે કોઈ રહેવા નથી દેતું. ખાલી આપણને આશ્વાસન આપે કે તમે ઊભા રહો, પણ હવે જઈએ કે આ સામાન મૂકીને બેઠા છે. હવે કઈ જવું? અમારે કોઈ ઘર નથી કે કઈ નહીં. હવે અમે આ ઘરમાં બેઠા, આ પાણી આવે વર્ષો વર્ષો સાહેબ. અમારે જવું કઈ? દુખિયારાને જવું કઈ? આ પાણી આવશે તો સાપડું પણ પડી જશે, તો અમારે રહેવું કઈ?
તો સ્થાનિક રહેશોને એક રોષ છે કે જે ગત વર્ષે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી આ વર્ષે પણ પરિસ્થિતિ સર્જાવાને એ લોકોને એક ભય વર્તાઈ રહ્યો છે અને તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી, ના કોઈ તંત્રનો કોઈ અધિકારી અહીંયા એમને આવીને એમને કોઈ નોટિસ આવી કે ના કે તમે સલામત સ્થળે જઈ શકો છો કે ના કે તમને એમને કંઈ રહેવાની કંઈ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે આજે સ્થાનિક રહીશોમાં પણ એક રોષ જોવા મળ્યો છે અને જે તંત્રની જે કામગીરી છે તેની સામે પણ અનેક વેધક સવાલો ઉઠ્યા છે અને તંત્રે આવા જે વસાહત છે વસાહતના રહીશો સામે પણ તેમની એક જવાબદારી બને છે, તેમને પણ સલામત રાખે અને સલામત સ્થળે પહોંચાડવાની પણ એક જવાબદારી સમજવી જોઈએ. કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. આ તરફ સુરત જિલ્લા